બોલીએ શ્રી સદગુરુ મહારાજ ની જય. પૂર્ણ મદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણેશ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આજે બનાપુરા ગામની પવિત્ર પાવન ધરતી ઉપર બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય પરમ પૂજ્ય શ્રી દયારામ મહારાજે દૂર દૂર થી આટલી બધી મોટી સંખ્યામાં સંતો મહાપુરુષોને બોલાવી અરસપરસ દર્શનનો લાભ લેવડાવ્યો, ખરેખર પૂરો પરિવાર ધન્યવાદને પાત્ર છે. આજે અહીંયા વ્યાસપીઠ ઉપર બિરાજમાન એવા અમારા અધિષ્ઠાતા દેવ શ્રી તખુરામ મહારાજ, દયારામ મહારાજ, બાબુરામ મહારાજ, ઠાકોર સાહેબ, સામેત્રા નિવાસી એવા આત્મારામ મહારાજ તથા દૂર દૂરથી પધારેલા સર્વે સંતોને મહેન્દ્રરાવના જય ગુરુ મહારાજ. નરસિંહ મહેતા એકના ભજનમાં કહ્યું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપ અનંત પાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, સૂર્યમાં શબ્દ થઈ વેદ વાસે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા. હવે કયો તમારા સિવાય બીજા કોઈની વાત કરી. એટલે મહાપુરુષે એક ભજનમાં કહ્યું છે કે એક તું હી જાતમ રામ, તમ વિના દૂજો કોઈ નથી, ભલે ભટકે તું તીર્થ ધામ, તમ વિના દૂજો કોઈ નથી. એટલે એ ભજનમાં આગળની શાખીમાં કહ્યું છે કે જંગલમાં બોધી ઝૂંપડી હરદમ ધ્યાન લગાય, પણ મનમાં જો સુધી બીજો ફરે તને જ્ઞાન કદી ન થાય. એટલે આપણે બધા ગમે તો જઈશું, તો જંગલમાં જઈએ, એકાંતમાં જઈએ, ધ્યાન ધરીએ અને એમાંથી આપણો જો પરમાત્મા પ્રાપ્ત થઈ જશે તો પણ તમે કોઈ મન તો થોડું ઘેર મૂકીને જવાના છો. એટલે આ મન આપણને વધારમાં વધાર જો હેરાન કરતું હોય તો મન. એટલે એમાં નિરોધ મહારાજને પણ એક ભજનમાં કહેવું પડ્યું કે મન તું અળગે રૂપિયો અથડાય. આમાં ઘણી જગ્યાએ છાપ બીજા મહારાજ વિશે, પણ ખરેખર આ ભજન નિરોધ મહારાજ ઓરિજિનલ તમે નિરોધ કાવ્ય જોજો. તો મન તું અળગે રૂપિયો અથડાય, તન વિના દૂ કોઈ નથી. બરો કે મન તું દરિયાની લહેરો સમાન છે, કે લહેરો સમતો સમુદ્ર દેખાય. એટલે આપણા મનની લહેરો સમાવાની એવી વાત થઈ રહી છે. મારો એક મિત્ર હતો, એટલે એ એક વખત રાત્રે ઉઈ ગયો ને એના સપનું આવ્યું. હવે સપનાની અંદર એના ખેતરે જવાનું થયું, ચોમાસાના દિવસો હતા. સપનાની વાત કરું, ગામડા ગામમાં રહેતો હતો. હવે ચોમાસાના દિવસ એટલે ખેતરમાં જતો તો એટલે સત્રી હંકાતી લઈ જવા, કે સપનાની વાત. હવે જેવો ખેતરે પહોંચ્યો, વાડીએ પહોંચ્યો અને તરત વરસાદ ચાલુ થઈ ગયો. હવે વરસાદ ચાલુ થઈ ગયો એટલે એને સત્રી ઉગાડીને કયા શરીરને બચાવી ગયો? સપનાવાળા શરીરને. અને પેલું શરીર ખાટલામાં પડ્યું પડ્યું મચ્છર કહેતા હતા, એની કોઈ પડી નથી. હવે આપણે વાત કરીએ તો આપણે આ એક સપનામાંથી ખરેખર જાગીને તા બીજા સપનામાં આવીએ છીએ. પેલું સપના નંબર 1 હતું, આ સપના નંબર 2 છે. આપણે આગળ પેલા ભગવાનદા મહારાજે કહ્યા હતા કે આ બધા મહાપુરુષો વાત તો કરે છે કે નથી જન્મતો નથી મરતો, એના ઉપર મહાપુરુષે ભજને લખ્યું કે નથી જન્મતો નથી તું મરતો, સપનું જગત લેજે જાણી, એક કાયા તો તારી પડી પલંગમાં અને બીજી લઈ દુનિયા ફરે સારી, ઓ જીવડા સપનું જગત લેજે જાણી. હવે મારો એક ભાઈબંધ મીધો એ કેવો હતો ને, એટલો પછી હાલીવાર સુધી લગ્ન નો થયો. અને એક દાડો એટલો બધો બાપડો ઉદાસ રે નિરાશ રે કે ના પૂછો વાત. હવે એક દાડ હવાના પરમાં હરકતો હરકતો એકદમ આવ્યો મારી ભાઈ, મને કે મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ શું વાત કરું? એટલે હું કીધું આટલું બધું કોઈ દાડ નહીં, આટલું બધું છો મરક. એટલે કે આ તું બાપુ આપણો મેળ પડી ગયો. જબરું કહેવાય આ કેવો મેળ પડ્યો?
એટલો બધો પૈસા વાળો, એટલો બધો પૈસા વાળો, તે કીધું કે જોનમાં ઓછામાં ઓછું 1000 મોળ લઈને આપવાનું. આપણે બંધા તો ઝોન લઈ ગયા. કીધું આગળ કે આ બાપુ આપણો લગ્ન થઈ ગયો. કીધું એથી આગળ શું સમય થોડો જો અને આગળ કે બે છોકરો થઈ ગયો. મેં કીધું તારે ત્યારે બધું ફટાફટ બહુ જલ્દી કીધું તારે તો મેળ પડી ગયો. પછી શું થયું આગળ કે એક વખત અમે બેન અમારો બેન અમે આ ચારે જણ જાત્રા કરવા ગયો. હવે જાત્રા કરતા કરતા એક એવી જગ્યાએ અમે પહોંચ્યો કે ત્યાં એક નદીમાં ફૂલ પાણી જતું હતું અને નદી ક્રોસ કરી સામે કોઠે જવાનું હતું. એટલે કે એક હોળિયામાં બેસી નદી ક્રોસ કરવાની હતી. એટલે અમે કે ચારે જણ હોળિયામાં બેઠ્યો. હવે નાવી કોળિયું લઈ લઈને જોવું, મધ્ય નદીમાં લઈને જો, એટલે પણ નાવ હતું ને થોડું આલક ટોલક થયું. એટલે એક છોકરું હતું ને એ જેવું આમ નાવડું હલ્યું ને એટલે એક છોકરું નદી વચ્ચો પડી ગયું. એટલે પડતી પડતી વખતે છોકરાએ માં કરીને બૂમ પાડી, એટલે એની માએ કૂદકો માર્યો. જેવો માએ કૂદકો માર્યો ને એવું પેલું બીજું છોકરું હતું ને આમ કે હું પકડવાજો પકડવાજો, એટલા મેં એ માં કરીને બૂમો પાડી. હું કીધું પછી શું એટલે કે તૈડે ડૂબતો હોય પછી મારાથી રેવાય સબુર કેવાય ભાઈ તાર. એ તું શું કર્યું કે આપણા બંધાએ કૂદકો માર્યો. તું પછી શું થયું કે થાકી જવું જો આટલી જ વાત સો દુઃખ રહ્યું જાગવાનું જ હતું ને. એટલે તોરેલે કીધું કે તોરેલે કહેવું પડ્યું કે જાગી જઈને જોજો રે જાડે ધારાજા મત શું રે નિંદ્રાના ઘેરારે પારણિયામો ફોડી જાશો. એટલે ભાઈ મેં એને પૂછ્યું કે આ બધું તો તારી વાત હારો તારો લગ્ન થયો અને બધું થયું તું જાગી જો, પણ તું એક વાત મન કર તું તું તારું હુઈ જો એટલે તારી ઓખ્યો તો બંધ હતી. તો તારી પેલી કન્યા આવી ચોથી મેં ઘૂસી ચોથી કીધું ઓખ્યો તો બંધ હતી. એટલે કે યાર એ શું કહેવાય કીધું તું જ બન્યો તારી ઘરવાળી બાથી જ આવી નથી. તારે કીધું પેલો તારો સસરો કોણ બન્યો એ તું બન્યો. તારે પેલી 10 લક્ઝરીઓ એ તું બન્યો. 10 લક્ઝરીઓ મેં 1000 મોળા ભરી જો એ તું બન્યો. તારો છોકરો તું બન્યો. પેલું હોળિયું તું બન્યો. તારા સિવાય બીજો હતો જ છો. એટલે આપણે મહાપુરુષો ને ગુરુ મહારાજે ખરેખર તમે સાચો ઉપદેશ નો શેલની અણીએ સદગુરુ તમને તમને પોતાના જ પરમેશ્વર તરીકે નક્કી કરાવશે. તમારા સિવાય જો બીજા કોઈ પણ બોલશો તો કોઈ જગ્યાએ બીજો પરમાત્મા કહેવાય સહજ નહીં. એટલે ગમે તો આવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય સદગુરુ જોડે જઈ અને પ્રેક્ટિકલ જ્ઞાનો થિયરીથી અમચ્યો તો નહીં અમે કોઈ દિવસ સુધી. પાણી બનાવવું હોય ને તો લેબોરેટરીમાં જવું પડે. 2H ને એક ઓલો ને H2O તો જ પાણી થાય. એ વગર પાણી ન થાય. એટલે ખરેખર આપણે બધા અત્યાર સુધી ઘણી અંધશ્રદ્ધાઓમાં અત્યાર સુધી રહ્યા છીએ. આપણી આજુબાજુ જેટલા લોકો પણ મોસ્ટલી આપણાના જે ટચમાં આવશે એ બધા ઘણી બધી અંધશ્રદ્ધાઓમાં હોય છે અને એના લીધે આપણા ઉપર પણ થોડો ઘણો કાટ ચડતો એવું ક્યાંક ક્યાંક લાગે છે. તે જેમાંથી આપણે બચીને રહેવાનું છે. નકર કોઈ લોઢું હોય ને બહાર ઓક્સિડેશન થઈ જાય ઓક્સિજનની હાજરીમાં આવે તરત એને કાટ લાગવા માંડે. એટલે તમે ખરેખર જો બેસો જે જગ્યાએ ઊભા થો એવી જગ્યાએ એવા લોકો જોડે બેસો તો તમને કાટ ના લાગે. એટલે આપણું આ ખરેખર નિરોધ મહારાજનું જ્ઞાન એ પ્યોર વેદાંત અજાતવાદની વાત નિરોધ મહારાજે કરી છે. ખરેખર એક દ્રષ્ટિ સૃષ્ટિવાદ આવત, એક સૃષ્ટિ દ્રષ્ટિવાદ આવત, અજાતવાદ આવત. અજાતવાદની અંદર જે હાલ પહેલો શ્લોક પૂર્ણ મધા પૂર્ણ વિધમ થઈ એ વાત અજાતવાદની જ વાત છે.
કૃષ્ણ ભગવાન પણ ભાગવત ગીતા ની અંદર બીજા સોંગયોગમાં કહેવું પડ્યું કે ન જાય તેમ રિયતે વા કદાચી ન નૈયા ભૂતવા ભવિતાવા ન ભૂય અદો અનિત્ય શાશ્વતો યમ પુરાણે ન અન્યતે અન્ય માન શરીરે. આ શરીર જન્મતું હોય એવું નથી, મળતું હોય એવું નથી, જન્મ્યા પછી વૃદ્ધિ પામે એવું હોતું નથી, અને એને અણમાશે તો અણાય એવું પણ નથી. એના એ સોંગયોગમાં આગળ બીજા શ્લોકમાં પરમાત્મા એ કહ્યું કે એટલે આ વાત જો તમારે સમજવી હોય તો તમે નિરોત મહારાજે કહ્યું કે હતો ફરતો ધંધો કરતો ધ્યાન હરિ નું ધરવું નિરોગ્ય નિષ્ઠા નું ફળ, અધર્મ થી અસરવું. એટલે નિષ્ઠા ની વાત કરી. તારા જેવી દશા અર્જુન થઈ. એટલે અર્જુને બીજા સોંખયોગ ની અંદર કૃષ્ણ પરમાત્મા નું પૂછ્યું કે હે પરમાત્મા, એટલે પરમાત્મા ને જો કેવું પડ્યું કે પ્રજ હાથી કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મને સ્થિત પ્રજ્ઞ તદો થતે, જે આત્માથી આત્મામાં સંતુષ્ટ રહે અને જેની બધી ઈચ્છાઓનો એન્ડ આવી ગયો હોય એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. ઇથી આગળ એમને કહ્યું કે યદા તું હતે જાયમ કુર્માંગાની સર્વસહ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થ્યો તશ્ચ પ્રજ્ઞા પ્રતિષ્ઠા. તો જેવી રીતે કાચબો એનો બધો જ અંગ એની અંદર સંકેલી લેતો હોય એવી રીતે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ એની બધી કામે ઈચ્છાઓ પોતે સમેટીને બેસી ગયો હોય. એથી આગળ કહ્યું એટલે જેના કોઈના સાથે રાગ કોઈના સાથે દ્વેષ કશું હોય નહીં, કોઈની ઉપર ક્રોધ ના કર, આવો જે વિતરાગી પુરુષ હોય એનો સ્થિત પ્રજ્ઞ કહેવાય. બસ આટલું કહી મારી વાણી વિરામ. બોલો શ્રી સદગુરુ.